નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 29 જુલાઈ 2014 અને મંગળવાર છે. આજે શ્રાવણ સુદ બીજ છે, મઘા નક્ષત્ર અને સિંહ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ વધુ થાય, કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય, જૂની મિલન મુલાકાત આજે શક્ય બની શકે છે તેમ જરૂરથી કહી શકાય. સરકાર સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારના કામ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે, સોના કે જવેરાતને લગતું કામ કરે છે, તેવા લોકો માટે ભૂતકાળમાં તેમને તેમના કામકાજમાં ક્યાંય સમસ્યા કે ગૂંચ ઊભી થઈ હોય તો તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરવામાં આવે તો તેમાં યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજના દિવસે શક્ય હોય એટલી વધુ મિલન મુલાકાત, માર્કેટિંગનું કામ કરવું વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે કોઈ નવીન કાર્ય કરો તો તેમાં અન્યનો સાથ સહકાર મળે, નસીબ પણ થોડુંક સાથ આપે તેવા સંજોગો કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા જે લોકો આપી રહ્યા છે તેવા લોકો માટે કોઈ પણ વસ્તુ વિષય શીખવા સમજવામાં અઘરો પડતો હોય તો તેમાં મહેનત અને કંઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ પબ્લિક સેક્ટર યુનિટને લગતા શેરોમાં કામકાજ વધારે કરી રહ્યા છે કે જે લોકો મેટલને લગતું કામકાજ વધારે કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે અનુભવને આધારે નિર્ણય લઈને કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. વૃષભ રાશિ નામાક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં અણધારી વ્યસ્તતા રહે તેવા સંજોગો સંભવિત છે. ખાણીપીણી, મોજ શોખ, કલા જગત, કાપડ બજાર સાથે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજે તેમના કામકાજમાં થોડી મહેનત અને સમયનો વ્યય વધુ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જે લોકો જોડાયેલા છે તેવા લોકોને આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક અવડવ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું કામ કરવું એ જ વધુ ઈચ્છનીય છે. મિથુન રાશિ નામાક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ વધુ થાય. આજના દિવસ દરમિયાન કંઈ પણ નવીન કાર્યનું આયોજન કરો, અન્યના સાથ સહકાર સારો મળે. આજના દિવસે ખાસ કરીને કોઈ પણ જગ્યાએ પ્રવાસનું આયોજન સંભવિત છે. જે લોકો ટ્રેડિંગ કરે છે, કંઈ પણ પ્રકારના કમિશનને લગતા કામકાજ કરી રહ્યા છે, કાગળ બજારનું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં કંઈક ને કંઈક બાબતોમાં નાની મોટી ઉલઝણ રહે પરંતુ દિવસને અંતે કામકાજ સારી રીતે પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય છે. કમરની તકલીફ હોય, છાતીને લગતી તકલીફ હોય, હાડકાંને લગતી તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી વધુ રાખવી વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે, બેંક નિફ્ટીનું કામકાજ વધારે કરે છે તેવા લોકો અનુભવને આધારે નાનું સરખું કામ કરે એ જ વધુ ઈચ્છનીય છે. કર્ક રાશિ નામાક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. નાની બાબતોમાં ઉદ્વેગ રહે, મન અશાંત રહે. આજે પડવા વાગવા લપસવાના પણ યોગ છે માટે એમાં પણ તકેદારી રાખવી જરૂરી છે. મુસાફરી દરમિયાન કાળજી રાખવી અને વાહન ધીમેથી ચલાવવું જરૂરી છે.
કોઈની સાથે મતભેદ મન દુઃખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું વધુ અગત્યનું છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ વધુ થાય તેવી સંભાવના છે. સરકાર સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરે છે, યુનિફોર્મવાળી કામ નોકરી કરે છે, જે લોકો સોના કે જવેરાતને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ધાર્યા કામ થવાના, ઉત્સાહ રહેવાનો તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો મેડિકલ ક્ષેત્રે કામકાજ કરે છે, ભૂતકાળમાં એવું કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોય તો તેની કદર કે પ્રશંસા સાંભળવા યોગ્યનો મળે તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ક્યાંય મતભેદ મનદુખ થયું હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે તો તેમાં યોગ્ય પ્રતિસાદ મળે તેવું પણ સંભવિત છે તેમ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો અનુભવ મુજબ કામકાજ કરે તો થોડોક લાભ સંભવિત છે. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ અણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે કુટુંબ જોડે, મિત્રો જોડે હરવા ફરવાના, મિલન મુલાકાતના પ્રસંગ બને, કોઈ જગ્યાએ પ્રવાસનું પણ આયોજન સંભવિત બને છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજના દિવસે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું વધુ ઇચ્છનીય છે. ભાગીદાર સાથે જે લોકો કામકાજ કરે છે, કમિશનને લગતા કામ કરે છે, દલાલીનું કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે તેમને તેમના કામકાજમાં ધીરજ, ગણતરી અને નિર્ણય શક્તિ પર ભરોસો રાખીને કામ કરવું વધુ ઇચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. આજે વાર્તાલાપ કે બોલવાના કંઈ પણ કામકાજમાં ક્યાંય ગેરસમજવાળું કામ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરે છે, બેંક નિફ્ટીનું કામકાજ કરે છે, બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામકાજ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામ કરે છે, પાવર ગેસ સેક્ટરમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે તેમણે પોતાના અનુભવ અને ગણતરી મુજબનું નાનું જ કામ કરવું વધુ સલાહભર્યું છે. તુલા રાશિ નામાંક્ષર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય, પરંતુ આજે થોડીક સાવધાનીપૂર્વક વર્તવું એ પણ જરૂરી છે તેમ કહી શકાય. ઉતાવળીય કામ બગડવાની સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે ખાસ કરીને જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે તેવા લોકો માટે કામની અવઢવ વધુ જોવા મળે. વાહન ધીમેથી ચલાવો અને વાર્તાલાપ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. કોઈ જગ્યાએ મન થોડુંક વ્યથાવાળું રહે, પરંતુ દિવસને અંતે મન પણ શાંત પડે, પ્રભુ ભક્તિ કરવી. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે કામકાજમાં, કામની બાબતોમાં થોડી દ્વિધા રહે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવી પણ સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય. ધાતુને લગતું કામ છે, જમીનની દલાલીને લગતા કામ છે, ખેતીવાડીની ચીજવસ્તુને લગતા કામ છે તેવા લોકો માટે આજે તેમના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવા સંજોગો સંભવિત છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે અનુભવ મુજબ નાનું જ કામ કરવું સલાહભર્યું છે. ધનરાશિ નામાંક્ષર છે ભ ફ ગ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય, આજે જૂની મિલન મુલાકાત પણ તાજી થાય તેવા સંબંધો બની શકે છે. આજના દિવસ દરમિયાન
વિદ્યાર્થી વર્ગને કોઈ વસ્તુ શીખવા સમજવામાં અઘરું પડતું હોય, એ વસ્તુ શીખવામાં જો મહેનત વધુ કરે તો તેમાં આવડત વધે તેવી પણ સંભાવના છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ વધુ કરવું વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય છે. બેન્કિંગ સેક્ટરમાં જે લોકો કામ કરે છે, ગવર્મેન્ટમાં કામ કરે છે, કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટ લેવલનું કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડોક ઉત્સાહ વધુ જોવા મળે તેવું સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ વધારે કરે છે, બેંક નિફ્ટીના કામ વધારે કરે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે, તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન તેમણે પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મકર રાશિ નામાંકર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે માનસિક ઉદ્વેગ વધુ રહે, વાણી વિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું, ખટપટથી દૂર રહેવું, કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમેથી ચલાવવું તેમજ મુસાફરીમાં પણ તકેદારી રાખવી. કમરની તકલીફ, હાડકાની તકલીફ અને માથાની તકલીફથી આરોગ્ય બાબતે થોડીક ચોકસાઈ વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે. કુરિયર ક્ષેત્રે જે લોકો કામ કરે છે, કોલ્ડ સ્ટોરેજ, કંદમૂળને લગતું કામ કરે છે, ટ્રાન્સપોર્ટેશનને લગતું કામ કરે છે તેવા લોકો માટે કામની બાબતમાં થોડીક અવઢવ રહે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. કુંભ રાશિ નામાંકર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ધાર્યા કામ થાય, ભૂતકાળમાં કોઈ કાર્ય અટકેલા હોય તે પૂર્ણ કરવાની કોશિશ કરો તો તેમાં યોગ્ય દિશા દેખાય તેવા સંજોગો સંભવિત છે. કાનૂની સલાહકાર, નાણાકીય સલાહકાર કે કોમ્પ્યુટર ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોને આજે કામકાજમાં આત્મવિશ્વાસ સારો દેખાય, ધાર્યા કરતાં સારું કાર્ય થઈ શકે તેવી પણ સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે ખાસ કરીને સિંહ રાશિના જાતકો, તુલા રાશિના જાતકો અને મિથુન રાશિના જાતકો સાથે થોડીક સુમેળતા વધુ જોવા મળે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે જાહેર જીવનમાં તમારી પ્રતિભા પણ સારી અંકાય તેવું પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસના ટ્રાન્ઝેક્શન વધારે કરી રહ્યા છે, કપાસને લગતું કામકાજ વધારે કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિ નામાંકર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. મન અશાંત રહે અને તેની અસર આજના દિવસ પર પડે તેવું સંભવિત છે. પડવા, વાગવા, લપસવાથી સાચવવું, ખટપટથી દૂર રહેવું અને ઈર્ષારુ વર્ગ સાથે કંઈ પણ પ્રકારનો વાદવિવાદ ન કરવો એ પણ જરૂરી છે તેમ જરૂરથી કહી શકાય. હિતશત્રુઓ આજના દિવસે ખટપટ ન કરે માટે તકેદારી રાખવી જરૂરી છે. વાહન ધીમેથી ચલાવ અને મુસાફરીમાં પણ કાળજી રાખવી જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.